तो गांधीनगर थी आ समाचार, पीएम मोदी नी डिनर डिप्लोमेसी। गांधीनगर थी आ समाचार मळी रह्या छे कि ज्यां हाल पीएम बैठक करी रह्या छे, डिनर डिप्लोमेसी पर आ बैठक थई रही छे, जेमां आगामी रणनीति ने लईने समग्र चर्चा थई रही छे। कोर कमिटी नी बैठक बाद वडाप्रधान कमलममां डिनर लेशे, कोर कमिटी ना सभ्यो साथे डिनर करशे अने चूंटणी ने लईने कई रणनीति छे તેના વિશે ચર્ચા કરશે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતો આપી રહ્યા છે। કિંજલ, શું વિગતો મળી રહી છે? દેખો, વડાપ્રધાન જે રીતે અચાનક મીટિંગ ગોઠવાઈ છે, 2 વાગે જ આજે આ બેઠકનો કોલ છે તે લેવાયો છે। આ તમામ વસ્તુઓ પોલિટિકલી જોઈએ તો ખૂબ જ મહત્વની બની જાય છે, કેમ કે વર્ષ 2014માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ની નિમણૂક થઈ દિલ્હી ગયા, ત્યારબાદ તેમણે કમલમ પર અત્યાર સુધીમાં 2 કે 3 વાર મુલાકાતો ચોક્કસ લીધી છે, પરંતુ 2014 થી 2022 સુધીમાં કોર કમિટી સાથે, ગુજરાત પ્રદેશ ભાજપની કોર કમિટી સાથે બેઠક થઈ હોય અથવા તો ચૂંટણી સમયે બેઠક કરી હોય તેવો આ પહેલો કિસ્સો છે। એટલે ખૂબ જ સૂચક આ જે મીટિંગ છે તે મીટિંગ માનવામાં આવી રહી છે। ભૂપેન્દ્ર યાદવ નું આ બેઠકો બેઠક બાદ એક હંમેશા આ વસ્તુ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારથી આ બેઠકોનું ધમધમાટ શરૂ છે અને જતા જતા પણ હજુ એક મહત્વની બેઠક કઈ પણ કોર કમિટીના સભ્યો સાથે। તો પહેલીવાર વડાપ્રધાન કોર કમિટીના સભ્યો સાથે ડિનર કરશે તેવી વિગતો સામે આવી રહી છે, અને આ જે ડિનર કરવામાં આવશે કોર કમિટીના સભ્યો સાથે તેમાં અગત્યની જે સૂચનાઓ છે, પ્રદેશ કાર્યાલય પર 5 મહિના બાદ વડાપ્રધાનની આ મહત્વની બેઠક,